અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અરવલ્લી જિલ્લાના મોડાસાની એચએલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 11 સાયન્સની બે વિદ્યાર્થિનીઓએ અલગ અલગ યુનિક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે હવે જેઓના પ્રોજેક્ટની પસંદગી થતા શાળામાં ખુશીનું મોજું પ્રસરી વળ્યું છે. અરવલ્લીની દિશા ચૌધરી નામની વિદ્યાર્થિનીએ વૃક્ષોમાં ઓક્સિજનના પ્રમાણ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેના માટે તેણીએ શહેરમાં આવેલા વિવિધ વૃક્ષોના રીડિંગ લીધા હતા. તો અન્ય વિદ્યાર્થિની શ્રુતિ પટેલે નવજાત બાળકોમાં મગજના લકવા અંગે પ્રોજેક્ટ તૈયાર કરી બાળકોમાં રહેતા રોગને ઓળખવા વિવિધ પ્રકારની એક કીટ તૈયાર કરી છે, જેમાં અલગ અલગ પ્રકારની એલઈડી લાઇટ લગાવી છે. જ્યારે બાળક રડે અથવા હસે તો તેના પરથી એલઈડી લાઇટ ચાલુ કે બંધ થાય છે, જેથી બાળક શું કહેવા માંગે છે તે જાણી શકાય. આ માટે વિદ્યાર્થિનીઓએ શહેરની વિવિધ હોસ્પિટલમાં જઈને બાળકોના ડોક્ટર સાથે મુલાકાત કરીને ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. કેરળ ખાતે યોજાનાર સ્પર્ધામાંથી 15 પ્રોજેક્ટની પસંદગી કરી વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આપણી આસપાસ એવા કેટલાક બાળકો હોય છે જે જન્મથી પથારીવશ હોય છે, તેમને તેમને મગજનું લકવો હોય છે, તો જેને ઇંગ્લિશમાં સેરેબ્રલ પાલ્સી કહે છે, તો આ વિષય પર મેં સંશોધન કર્યું. તેમાં સ્ટાર્ટિંગમાં તો મેં એક તેની પૂરેપૂરી જાણકારી લઈને તેની પ્રશ્નાવલી બનાવી, ત્યારબાદ તેમના માતા પિતા જોડે તે પ્રશ્નાવલી ભરાવી, પછી તેમાંથી તેનું વિશ્લેષણ કરી અને તેની માહિતી તેના તારણો મેળવ્યા. ત્યારબાદ તેના જેટલા પણ ડૉક્ટરો હોય, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, પેડ ફિઝિયોથેરાપિસ્ટ, પેડ ન્યુરોલોજિસ્ટ, તમામને હું મળી અને તેમના કારણો કરી અને તેમના તારણો કાઢ્યા, અને ત્યારબાદ મેં મારો આખો રિપોર્ટ તૈયાર કર્યો જે આગળ હું પ્રેઝન્ટ કરવાની છું. મારા પ્રોજેક્ટમાં આપણે જાણીએ છીએ કે વૃક્ષો ઓક્સિજન, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વૃક્ષો વધારે છે, એના પર મેં સંશોધન કર્યું વૃક્ષો કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. મેં આ અભ્યાસ મોડાસામાં જેટલા વૃક્ષો આવેલા છે તેમનો અભ્યાસ લીધો, ઓક્સિજન કેટલું છે તેમના પ્રમાણ માપ્યા, અને આ પરથી તારણ મળ્યું કે બીજા વૃક્ષોના પણ મેં રીડિંગ લીધા, અને આ પરથી મને તારણ મળ્યું કે વૃક્ષોમાં પણ પીપળાનું પ્રમાણ વધારવામાં આવે તો તે રાત્રિ દરમિયાન પણ ઓક્સિજન મુક્ત કરી શકે છે. આપણી કેન્દ્ર સરકાર દર વર્ષે જે બાળકોમાં વૈજ્ઞાનિક વલણોથી વિચારવાની જેમને તક હોય એ વિદ્યાર્થીઓ માટે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ નામની સ્પર્ધા એ કરતી હોય છે. એ જિલ્લા કક્ષાએથી શરૂ થઈ અને છેક આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી એમાં બાળકોને પોતાની જે કોઈ સંશોધન છે એ રજૂ કરવાની તક મળે છે. 2016માં આપણા અરવલ્લી જિલ્લામાંથી એક પ્રોજેક્ટ અમારી શાળામાંથી પસંદ થયેલો, અને ત્યારબાદ 3 વર્ષે આજે 2019માં ફરીથી અમારી સરસ્વતી વિદ્યાલયમાંથી સમગ્ર ગુજરાતના 26 પ્રોજેક્ટમાં 2 પ્રોજેક્ટ અમારી સરસ્વતી વિદ્યાલયના પસંદ થયા છે. એમાં શ્રુતિ પટેલ અને દિશા પટેલ એ આ બંને પ્રોજેક્ટ લઈ અને તારીખ 27 થી 31ની વચ્ચે એ કેરાલા મુકામે એ એમના પ્રોજેક્ટ એ રજૂ કરશે. દર વર્ષે ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા બાળકો માટે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરાય છે, જેમાં જુદા જુદા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. ગુજરાતમાં પણ જુદી જુદી સ્કૂલોમાંથી જિલ્લા કક્ષાએથી પસંદ થયેલા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પસંદ કરાયા હતા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2 દિવસથી ચાલી રહેલા ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું ગઈકાલે સમાપન થયું હતું, જેમાં 26 પ્રોજેક્ટ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ માટે પસંદ કરાયા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યના વિવિધ જિલ્લાની શાળાઓના 3,300થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ વર્ષની થીમ ક્લીન, ગ્રીન અને હેલ્ધી નેશન હતી, જે અંગે વિદ્યાર્થીઓએ સાયન્સને લગતા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રસંગે 27મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. डिसम्बर के 27 से 31 तारीख तक वो जो 27th नेशनल चिल्ड्रेन साइंस कांग्रेस होगा, एंड इस तरह में वो इस तरह में इस साल में वहाँ पे केरला में तिरुवनंतपुरम में हो रहा है, तो वहाँ पे ये लोग हमारा गुजरात स्टेट का रिप्रेजेंटेशन करेंगे. एंड इसके अलग और 2 स्टूडेंट्स जो आज भी चुना होंगे, जो कि हमारा इंडियन साइंस कांग्रेस वो भी बैंगलोर में होगा जनवरी महीने में, तो वहाँ पे पार्टिसिपेशन करेंगे. मैं आ वक्त हेल्थ एंड हाइजीन सब थीम में प्रोजेक्ट रखेलो,
મારો પ્રોજેક્ટ હતો કે અત્યારનો જે બધાનો પ્રોબ્લેમ છે કે ઘણા બધા લોકોને જોતા હોય છે કે પ્રોટીનની ડેફિશિયન્સી હોય છે અને માલન્યુટ્રિશન ને હંગરના પણ ઘણા બધા કેસ આવ્યા છે, તો અમે સર્વે કરેલો અને અમને ખબર પડી કે જે હંગર અને માલન્યુટ્રિશન છે એ ખાલી પુઅર લોકોનો જ પ્રોબ્લેમ નથી, જે ઊંચા ક્લાસના રીચર ક્લાસના લોકો છે એને પણ સરખું ન્યુટ્રિશિયસ ફૂડ નથી મળતું અને એના ડાયટમાં પણ ઓછો કમ્પોનન્ટ હોય છે પ્રોટીન. એના માટે અમે ત્રણ ટાઈપની રેસિપી સજેસ્ટ કરીએ છીએ, ફ્લોર બેઝ, પછી કુકીઝ અને માઇક્રોન્યુટ્રિયન્સ વધારવા અમે મોરિંગા પાવડરનું સજેસ્ટ કરીએ છીએ. અરવલ્લીની બે વિદ્યાર્થિનીઓએ રાજ્યનું ગૌરવ દેશભરમાં વધાર્યું છે. કેરળના તિરુવનંતપુરમ ખાતે રાષ્ટ્રીય સ્તરના નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019ની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાની બે બાળકીઓની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોડાસાની શ્રી એચ એલ સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સની બે વિદ્યાર્થિનીઓ દ્વારા યુનિક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થતાં શાળા અને પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. દિશા ચૌધરી નામની વિદ્યાર્થિનીએ વૃક્ષોના ઓક્સિજન રીડિંગ અને શ્રુતિ પટેલ નામની વિદ્યાર્થિનીએ નવજાત બાળકોમાં મગજ પર આવતા લકવા અને તેના નિવારણ અંગે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જેની પસંદગી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019માં થઈ છે. સંશોધન કર્યું વૃક્ષો કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. મેં આ અભ્યાસ મોડાસામાં જેટલા વૃક્ષો આવેલા છે તેમનો અભ્યાસ લીધો, ઓક્સિજન કેટલું છે તેમના પ્રમાણમાં આપ્યા અને આ પરથી તારણ મળ્યું કે બીજા વૃક્ષોના પણ મેં રીડિંગ લીધા અને આ પરથી મને તારણ મળ્યું કે વૃક્ષોમાં પણ પીપળાનું પ્રમાણ વધારવામાં આવે તો તે રાત્રિ દરમિયાન પણ ઓક્સિજન મુક્ત કરી શકે છે. આપણી આસપાસ એવા કેટલાક બાળકો હોય છે જે જન્મથી પથારીવશ હોય છે, તેમને મગજનું લકવો હોય છે, તો જેને ઇંગ્લિશમાં સેરેબ્રલ પાલ્સી કહે છે, તો આ વિશે પર મેં સંશોધન કર્યું. આ બીમારી જન્મ સમયે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય તે અને મગજમાં પૂરતું લોહી ન પહોંચતું હોય તે બે મુખ્ય કારણ મળ્યા. ત્યારથી જ એમનામાં એ વૈજ્ઞાનિક વિભાવનાનો વિકાસ થાય, એમની આસપાસની સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ઉકેલ લાવી શકાય, એટલે ઘરગથ્થુ જે કોઈ પણ સમસ્યાઓ છે, પર્યાવરણની સમસ્યાઓ છે, બીજા કોઈ પ્રશ્નો છે, એ બાબતમાં એમનામાં બાળમાનસથી જ એ વૈજ્ઞાનિક વલણો વિકસે એ દિશામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આ એક ઉત્તમ પ્રયોગ છે અને એમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ પસંદ થયા છે, એનો આનંદ વ્યક્ત કરું છું અને એમને કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવું. અરવલ્લી જિલ્લાની એક દીકરી શ્રુતિ પટેલે સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, તેણે બાળ વૈજ્ઞાનિક તરીકે પણ નામના મેળવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી શ્રી એચ એલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી શ્રુતિ પટેલે કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી નેશનલ સાયન્સ કોંગ્રેસ 2019માં બાજી મારી લીધી છે અને સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે. શ્રુતિ પટેલે બાળકોમાં મગજના લકવા વિશે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. તેણે એક પ્રકારની કીટ તૈયાર કરી હતી જેમાં લાઇટ લગાવી હતી. ત્યારે બાળક રડે અથવા તો હસે થી એલઈડી ઓન થાય, તેથી બાળક શું કહેવા માંગે છે તે જાણી શકાય. ભવિષ્યમાં શ્રુતિની ઈચ્છા મગજના લકવાથી પીડાતા બાળકો માટે કંઈક કરી છૂટવાની છે. શ્રુતિની શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ શ્રુતિને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોઢ વર્ષથી રિસર્ચ કરતી હતી તેના, તેનું મેં સૌ પ્રથમ 6 મહિના સુધી મેં તેનું સ્ટડી કર્યું. ત્યારબાદ મેં 3 કોમ્પિટિશનમાં આનું પાર્ટિસિપેશન કર્યું. ચોથી કોમ્પિટિશન એનસીએસસીમાં મેં આનું પાર્ટિસિપેશન કર્યું અને આજે હું નેશનલ કક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ જે યોજાઈ 26 ડિસેમ્બર સુધી ત્યાં મેં પાર્ટિસિપેશન કર્યું અને ત્યાં મારું ટોપ 19 મારું વિચાર એ રીતે આવે કે સૌ પ્રથમ મારી મોટી બહેનને જ આ બીમારી છે અને હું તેને તેના જે તેનું તે જે રીતે શું કહેવા માગે છે એ રીતે કેટલાક સંકેત હતા તેને મેં ઓબ્ઝર્વ અને તે ઉપરથી મેં આ પ્રોજેક્ટ બનાવવાનું વિચાર્યું. શાળાની વિદ્યાર્થી શ્રુતિનો પ્રોજેક્ટ 19 પ્રોજેક્ટમાં પસંદ થયો છે, એ મારા પરિવાર માટે, અરવલ્લી ગુજરાત રાજ્ય માટે એ આનંદ અને ગૌરવની ઘટના છે. એના સંશોધનનો વિષય છે પાલસી, એટલે કે મગજનો લકવો, એ વિષય ઉપર એણે સંશોધન કર્યું.